કોરોનાના કપડાકારમાં જાદુગરના નાના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોની આર્થિક હાલત કફોડી બની હોય જાદુગરનો શો માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે સરકાર મંજૂરી આપવી જોઈએ એવો મત હિંમતનગરના જાદુગર શો માટે પ્રખ્યાત એવા કરણ જાદુગરે વ્યક્ત કર્યો હતો। कोरोना महामारी शुरू थे बाद कोरोना गाइडलाइन पालन करने सीनेमागृहों मल्टीप्लेक्स थिएटरों वगैरह साथ बेन्डबाजा सहित जादूना शो पर प्रतिबंध आ गयो हतो। कोरोना संक्रमण घटता गाइडलाइन मुजब 50% की क्षमता साथ सीनेमागृह वगैरह शरतों पालन साथ शुरू करने परवानगी मरी थी, परंतु हवे ज्यारे कोरोना संक्रमण वधवा माँड्यू छे त्यारे सरकारे आ बधा व्यवसायों बंद कर देवानी सूचनाओ बहार पाड़ी होय। જાદુના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારો અને આ વ્યવસાય ઉપર નભતા પરિવારોની આર્થિક સ્થિતિ ફરી કફોડી બનવા માંડી છે। જાદુ કલાના વ્યવસાયમાં જાદુગરને મોટું રોકાણ કરવું પડતું હોય છે અને ઘણા પરિવારો આ વ્યવસાય ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ શરતોના પાલન સાથે જાદુ શો ચાલુ રાખવા હિંમતનગરના સુવિખ્યાત કરણ જાદુગરે માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ જેડેશ ટીવી સાબરકાંઠા। ગુજરાતમાં નાના કરતા નાની મોટી 20-25 કંપનીઓ છે જાદુની। એક વ્યક્તિ એક કંપની સાથે દસ પંદર પરિવાર જોડાયેલા છે એક કંપની સાથે, જેવી કે મારી કંપની સાથે હાલમાં 10-15 પરિવાર જોડાયેલા છે, મારો પોતાનો 22 જણનો પરિવાર છે। તકલીફમાં એવું છે, તકલીફમાં સરકાર તરફથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમુક કર્મચારીઓના કારણે જે ક્લાસમાં અધિકારીઓ એમને સારો રિસ્પોન્સ આપે છે, સારો જવાબ, પણ નીચેથી અમારો અભિપ્રાય ખોટો આપી દે છે કે ભાઈ તમને પરમિશન આપવામાં નથી આવતી। કર્મચારીઓને અમારે એટલું કહેવું છે, કમસેકમ એકવાર જે સર્વે તો કરો। સિનેમાઓ આખા દેશમાં ચાલુ છે, જમ્મુમાં સર્કસ ચાલુ છે, કાનપુરમાં જાદુના શો ચાલુ છે, હોલમાં સિનેમાઓ એસી હોય છે, શું ગેરંટી છે કે એક શો પૂર્ણ થયા બાદ બીજા શોમાં સેનિટાઈઝ થાય છે? કોઈ ગેરંટી છે? તમારી પાસે લિખિત એવિડન્સ છે? તમે કોઈ મોનિટરિંગમાં મૂક્યું છે? અમારું તો ખુલ્લામાં થાય છે, બિલકુલ ખુલ્લામાં, અને એક જ દિવસનો એક જ કાર્યક્રમ થવાનો, રાત્રિનો એક જ શો થાય, તો અમને તકલીફ પડે છે, તો સિનેમાને શા માટે પરમિશન આપો છો? એક સિનેમામાં એક મલ્ટીપ્લેક્સમાં 3 સ્ક્રીન મિનિમમ હોય, 3 સ્ક્રીન હોય, એક સ્ક્રીનમાં 150 વ્યક્તિ જાય તો એક શોમાં 450 વ્યક્તિ શો જોવા જાય, તો દિવસ દરમિયાન 1800 વ્યક્તિ જાય તો ત્યાં સંક્રમણ નથી થવાનું। એસી છે, બંધિયાર છે, એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત અંદર ગયો તો 1800 વ્યક્તિને 100% કોરોના થશે, એની ગેરંટી તમારી પાસે છે? તમે કોઈ મોનિટરિંગમાં વ્યક્તિ મૂક્યા છે કે ભાઈ અહીંયા વ્યક્તિ સેનિટાઈઝ થાય છે? કોઈ ખાતરી છે? તમારી પાસે સીસીટીવી કેમેરા છે? તપાસ કરો, અત્યાર સુધી કેટલું સેનિટાઈઝ કર્યું, સિનેમામાં કેટલી વાર છંટાયું, તપાસ કરો તમે, અમને કેમ અછૂત રાખ્યા છે? કલાકારોને રોજીરોક અમે સરકાર પાસે સહાય નથી માગતા, અમારે પૈસા નથી જોતા, પણ અમે જે કંઈ પૈસા ખર્ચીને બીજા ગામમાં જઈએ છીએ એનું નુકસાન તો ના કરાવો। અમે માંડમાંડ પૈસા લાવ્યા છે, કોઈ ઘરેણાં મૂકીને લાવ્યા છે, કોઈ વ્યાજે લાવ્યા છે, 13 મહિનાથી ધંધો બંધ છે, માણસ ક્યાંથી લાવ્યો છે પૈસા? ક્યારેક એટલું તો વિચાર કરો, તમે તો ફટીને લખીને આપી દો કે અભિપ્રાય નથી થતો, તો તમારો પગાર બંધ કરો, 12 મહિના 13 મહિના પગાર ના, તમે પણ દેશ સેવા કરો ને। તમામ કર્મચારીઓને મારી વિનંતી છે કે તમને એવું લાગતું કે આ ઘણા બધા શહેરમાં જઈએ તો અમુક વ્યક્તિ લખ્યા ભાઈ આ શહેરમાં શાંતિ ભંગ થવાનો ભય છે, તો સરકારી કર્મચારી શાના માટે રાખ્યા છે? પગાર આપવા, અમારી જીવજૂર જીસર કહેવા માટે રાખ્યા? દેશની સેવા માટે રાખ્યા છે, શાંતિનો ભંગ ના થાય એટલા માટે રાખ્યા છે, આપની જવાબદારી છે, સરકારે તમને વ્યક્તિઓ આપ્યા છે, સુવિધા આપી છે, હથિયાર આપ્યા છે, કાગળ આપી છે, પેડ આપ્યો છે, કાયદો આપ્યો છે, તો કોણ ભંગ કરી શકે? અમને ફક્ત અને ફક્ત કલાકારોને પરમિશન આપો, અમારે મજૂરી કરવી છે, અમે કામ કરવાવાળા વ્યક્તિ છે, મફત નથી જોતું અમારે, આજે પણ નથી જોતું, કાલે પણ નથી જોતું, અમે મફત શા માટે માગીએ? જેને મજૂરી કરવી છે મફત નહીં માગે, અમે સરકાર પાસે કોઈ આશા કોઈ અપેક્ષા નથી રાખતા, ફક્ત તમને કામ કરવાની મંજૂરી મળી જોઈએ, કાં તો અમારા શો બંધ છે તો સિનેમા પણ બંધ કરો, સિનેમા બંધ કરો, તો અમને લાગશે સિનેમા બંધ છે। જમ્મુ જેવા જમ્મુમાં હાલના તબક્કે અત્યારે હાલ તમે ઓનલાઈન ચેક કરો, સરકસ ચાલુ છે, દેશમાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો લો એન્ડ ઓર્ડરની હોય તો જમ્મુમાં છે, ગમે ત્યાં બ્લાસ્ટ થાય ત્યાં સરકસ ચાલતો હોય, ત્યાં કોરોના કાળમાં સરકસનો વાંધો ના આવતો હોય, તો હું માનું છું કે ગુજરાતમાં તો કોઈ પણ પ્રકારે વાંધો આવવો જ નહીં જોઈએ। ગુજરાત જેટલી શાંતિ તો આ સમગ્ર દેશમાં નથી। થેન્ક યુ।